ઉત્તર પ્રદેશના કાનપુરથી બાઇક પર સુરતમાં આવી ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીના એક રેડાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે બાતમીના આધારે ઉત્તર પ્રદેશના કાનપુરથી સુરતમાં મોટરસાયકલ પર આવી ચેઇન સ્નેચિંગ કરતા રેડા એવા વસીમ ખાનને મૈદરપુરા મોતી ટોકીઝ 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા રેડા પાસેથી 1,36,000થી વધુની કિંમતની 3 સોનાની ચેઇન તથા એક મોટરસાયકલ પોલીસે કબજે કરી હતી. પોલીસે રેડાની પૂછપરછ કરતા રેડાએ તેની પાસેથી ઝડપાયેલી 3 ચેઇન ચોક બજાર અને અડાજણ વિસ્તારમાંથી ચેઇન ઝડપ કરી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે સુરત ઉપરાંત રાજ્યના વડોદરામાંથી પણ રેડાએ ચેઇન સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MS ત્રિવેદી અને એમના સ્કવોડના માણસોએ એક આરોપી મોહમ્મદ વસીમ મોહમ્મદ શફીક ખાન, જે મૂળ કાનપુરનો ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, એને એક પલ્સર મોટરસાયકલ સાથે પકડી પાડેલ છે અને આરોપીના કબજામાંથી 3 સોનાની ચેઇન કબજે કરવામાં આવી છે. આજે આરોપી મોહમ્મદ વસીમ મોહમ્મદ શફીક ખાન કાનપુરથી એક ટ્રાવેલ્સની અંદર જ્યારે પણ ચેઇન સ્નેચિંગ કરવાનો હોય ત્યારે પોતાનું મોટરસાયકલ છે એ ટ્રાવેલ્સની બસમાં ચડાવી દે અને સુરત ખાતે એ મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી અને વગર નંબર પ્લેટની મોટરસાયકલ ઉપર અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ કરતો હતો. આરોપીએ સુરત શહેરમાંથી કુલ 12 સોનાની ચેઇન સ્નેચ કર્યા હોવાની કબૂલાત કરી છે. આરોપીના કબજામાંથી એ પૈકીની 3 સોનાની ચેઇન, જેની કિંમત અંદાજે 2,00,000 રૂપિયા જેટલી થાય છે, એ કબજે કરવામાં આવી છે. ગુનામાં જે મોટરસાયકલ વાપરે છે એ પલ્સર મોટરસાયકલ પણ કબજે કરવામાં આવ્યું છે. આરોપીની પૂછપરછમાં સુરત શહેરમાંથી એમણે જે 12 સોનાના ચેઇન તોડ્યા છે એ પૈકી 10 ગુનાઓ દાખલ થયેલા છે. આ સિવાય પણ સુરત શહેરમાંથી એણે વધારે ગુના કર્યા હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એ બાબતની તપાસ ચાલુ છે. આરોપીએ આ સિવાય કાનપુર ઉત્તર પ્રદેશમાં પણ 35 જેટલી સોનાની ચેઇન તોડ્યા હોવાની હકીકત જણાવી છે. આ સિવાય ગુજરાતની અંદર વડોદરા શહેરમાં પણ આરોપીએ 5 સોનાના ચેઇન તોડ્યા હોવાની હકીકત તપાસમાં જણાવી છે. હાલમાં આ મોહમ્મદ વસીમ મોહમ્મદ શફીક ખાન જે છે એ આ સિવાય પણ વધારે ગુના કર્યા હોવાની પૂરેપૂરી શક્યતા હોય અને આ એક અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે કે એ પોતે જ કાનપુરથી ટ્રાવેલ્સમાં મોટરસાયકલ સાથે આવે અને એક કે બે દિવસમાં સોનાની ચેઇન તોડી અને ફરીથી એ મોટરસાયકલ લઈ અને ઉત્તર પ્રદેશ કાનપુર ખાતે જતો રહે, જેના કારણે એ પોલીસ પકડમાં ન આવે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ખૂબ મહેનત કરી અને આ આરોપીને શોધવા માટેથી કાનપુરમાં પણ 7-8 દિવસનો કેમ્પ રાખીને ત્યાં પણ પ્રયત્ન કરેલા, પણ આરોપી એ વખતે પકડાયો નહીં અને ફરીથી આ વખતે સુરત શહેરમાં ચેઇન તોડવા માટે થયો હતો. એ દરમિયાન એમને મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના કહેવા મુજબ એ લગભગ 5 વર્ષ પહેલાં સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટમાં એક દુકાન રાખી અને પોતે ધંધો કરતો હતો, પરંતુ ક્રિકેટ સટ્ટાના રવાડે ચડ્યા પછી એને જે એ ક્રિકેટ સટ્ટામાં નુકસાન થયું હતું એની ભરપાઈ કરવા માટેથી એણે યુટ્યુબમાં ચેઇન કેવી રીતે તોડાય એના વિડીયો જોયેલા અને યુટ્યુબના વિડીયો જોયા પછી ચેઇન સ્નેચિંગ કરવાનો એણે શરૂ કર્યો. વધુમાં ઝડપાયેલા રીડાએ સુરતમાં અલગ અલગ પોલીસ મથકની હદમાં 10 ચેઇન સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી છે. હાલ તો પોલીસે રીડાની વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.